નમસ્કાર ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ નંબર બહુપદીઓ અને આ બહુપદીઓ ચેપ્ટર સાહેબ આ તો પ્રકરણ નંબર ધોરણ હતું સેમ કન્સેપ્ટ અહીંયા જ છે પણ થોડુંક ડીપમાં આપણે જો કે આગળના બે લેક્ચર્સ છે જોયા પણ ખરા કઈ કઈ રીતે એની મેથડ છે અને હવે આપણે આ ચેપ્ટરની જે ત્રીજી મેથડ છે બહુપદીઓનો ભાગાકાર બહુપદી સાથે એના વિશે આપણે માહિતી લેવાની છે બરાબર બહુપદીઓનો ભાગાકાર બહુપદી સાથે મારે કરાવવાનો થાય તો આપણે જે ધોરણ નવ માં આવ્યું હતું એ જ વસ્તુ અહીંયા છે બરાબર તો ચેપ્ટર બે બહુપદીઓની શરૂઆત કરીએ એ પેલા જે વિદ્યાર્થીઓ અમારી સાથે હજી નથી જોડાય પોતાનું નામ ધોરણ અને શહેર આ વોટ્સઅપ નંબર ઉપર મોકલી દેવું જેથી તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડી દઈએ તો આખા વર્ષ દરમિયાન તમને શૈક્ષણિક માહિતી છે પહોંચતી રહે

હવે આપણે છે ને આગળના તમે જ્યારે પાંચમું છઠ્ઠું ભણતા ત્યારે તમને ભાગાકાર આવતો અને એમાં માનો કે હું તમને એમ કહું કે સાત ભાગ્યા ત્રણ તો તમે એવું કરો કે સાહેબ ને પહેલાં ત્રણ વડે ભાગીએ તો એના નજીકનો આંકડો આવે ત્રણ દૂ છ તો બાદ બાકી આની કરીએ એટલે આ વધે એક આવું આપણે નાના 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 ભૂલકા હતા ત્યારે હું કરતા હા સાહેબ ઓકે તો આને હું કહી દઉં આને આપણે શું કેતા સાત છે એને કેતા હું શેષ કરી દઉં તો મને આ ભાજ્ય મળી જાય જો ત્રણ દુ વત્તા એક કરું તો સાત મળી ગયા સમજાય તો એ જ છે સાત બરાબર ત્રણ ગુણ્યા બે વત્તા એક હા થાય થાય ને એ જ વસ્તુ છે ને આને હવે બહુપદી સ્વરૂપમાં જયારે મારે લખવું હોય ત્યારે જે બહુપદીને ભાગવાની છે એને આપણે કહીએ કોને ભાગવાની છે તો કે આને અહી પી ઓફ એક્સ બરાબર જરા ધ્યાન દેજો પેલો નિયમ એવો કે બહુપદીઓ જે છે જે કંઈ પણ આપેલી છે આપણને બે બહુપદી આપેલી છે એ પ્રમાણિત સ્વરૂપમાં હોવી જોઈએ હવે સાહેબ પ્રમાણિત સ્વરૂપ કોને કેવું તો યાદ રાખજો મગજમાં ફિટ કરી લેજો ભાઈ ચલની ઉતરતા ક્રમમાં ઘાત હોવી જોઈએ ચલ જે છે એની ઘાત પદોની એ ઉતરતા ક્રમમાં હોવી જોઈએ બરાબર કન્ટિન્યુઅસ બરાબર તો અહીંયા જુઓ બે ઘાત છે ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ ની એક ઘાત છે બરાબર ચાલો તો પીઓ બરાબર શું છે તો કે આ છે બીજું વડે ભાગવાની છે એને આપણે કહીશું જીઓફ એ શું આપેલી છે તો કે જે ના વડે ભાગવાની છે શું થઈ ગયું એક્સ પ્લસ

એટલે હવે આપણે તમને ધોરણ 9 માં ભેડ ખબર આવું કરીને આમ નિશાની બદલાવતા ખબર છે નિશાની બદલા ના આપણે નિશાની નહીં બદલાવી સાહેબ એવું થોડું હોય હું તમને અલગ રીતે કહું છું હવે આપણે બાદ બાકી કરશું જો ભાગાકારમાં ત્રણ દુ છ કરીને તમે આ બે નો ગુણાકાર કરીને અહીં લખો મેં એવું જ કર્યું આ બે નો ગુણાકાર કરીને મેં અહીંયા લખ્યું પછી હું કરતા તો કે બાદ બાકી કરતા દબાદકી કરતા તો એ દબાદકી જ કરવાની છે હવે અહીંયા હું દબાદકી કરું તો દબાદકી કરું તો નિશાની બદલી જાય માઇનસ કરું તો માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ એટલે આવી રીતે નિશાની ગોખવાન નથી અને ગોખ ને કા કભી ભી ગોખ ને કા નહીં નહીતર અટવાઈ જતા હે તો ભૂલાઈ જતા હે સમજાય તો પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ હવે તો તો કે કે ઉડી 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 જાય જાય કેમ હવે પ્લસ થ્રી એક્સ માઇનસ ફોર એક્સ જોજો જરા પ્લસ થ્રી એક્સ પ્લસ ફોર એક્સ નથી પ્લસ થ્રી એક્સ માઇનસ ફોર એક્સ નવી નિશાનીને ધ્યાન ધ્યાનમાં લઈને ગણતરી કરવાની છે તો કેરી 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 સાહેબ આ હું બોલ્યા કેરી કેરી કે આવજો જો અહીંયા હું હું કામ એવું બોલ્યો તમને કોઈ એમ કે 5 કેરી - 3 કેરી તો જવાબ શું થાય 2 કેરી આ બદલુ ઈ બદલુ કેરી 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 જ રહી કે નહીં 5 કેરી માંથી 3 કેરી તમ ખાઈ જાવ તો વધે કેટલી 2 કેરી વધે કે નહીં તો કેરી 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 આ બદલે નહીં એટલે જો મેં કહ્યું x x x 3 - 4 નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદ બાકીની ત્રણ માંથી ચાર જાય એટલે કે ચાર માંથી ત્રણ જાય તો એક અને જવાબની નિશાની મોટા પદની માઇનસ લખો તો પણ ચાલે પણ એક્સ લખા એટલે કન્ફ્યુઝન ન થાય સમજાઈશ બરાબર તો પછી તમને એમ થાય કે સાહેબ ન લખી હાલે હા હાલે કોઈ ના ન પાડે કોઈ ના ન પાડે પડાતી જ નથી ના પડાતી જ નથી માઇનસ એક્સ હવે શું કરીએ માનો કે એની જગ્યાએ અહીંયા બોતેર હોત તો આપણે બે અહીં નીચે ઉતારત કે નહીં ઉતારત ને આ બાદ બાકી કર્યા પછી એક આકડો નીચે ઉતારવાનો હોય ને બસ એ જ પ્રક્રિયા અહીંયા કરીએ તો આ બેન વાળો આવી ગયો હવે આ પદને હું લઈ લઉં છું નીચે પ્લસ વન બરાબર હવે તો કે અગેન પાછી પ્રક્રિયા કરો ને બે અહીંયા નીચે ઉતારો પત્તો શું કરતા ત્રણનો ઘડિયો બોલો બાર સુધી એટલે આનો ઘડિયો બોલવાનો અહીંયા સુધી એટલે પહેલાં પહેલા પદનો ભાગાકાર કરું તો પહેલું પદ અહીંયા એક્સ છે અહીંયા પેલું પદ છે માઇનસ એક્સ તો એક્સ એક્સ ઉડી ગયા વૈધુ કોણ તો કે માઇનસ વન સમજાય કોણ ભાઈ તું માઇનસ નિશાની ગુણાકાર આપણી સાયકલ ચાલુ જ રહે માઇનસ પ્લસ માઇનસ એક ઇન્ટુ એક્સ એક્સ માઇનસ પ્લસ માઇનસ એક બે બે સમજાય છે હું કરું એ પેલા આની સાથે અને પછી આની સાથે રેડી ઓકે ચાલો હવે તો કે બાદ બાકી કરવાની એમ નહીં બોલું નિશાની બદલાવાની એમ હું એમ બોલો બાદ બાકી કરવાની આ માઇનસ નું પ્લસ થઈ જાય ને માઇનસ નું પ્લસ થઈ જશે બરાબર ઓકે હવે તો કે ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય x x ઉડી ઉડી અને આ જો નવી નિશાની ધ્યાનમાં લઈને +1 +2 +1 +2 +3 તો હવે અહીંયા જુઓ પૂરું થઈ ગયું હવે બહુપદી પદ પૂરા દાખલો પૂરો અહીંયા પણ હવે જો અહીંયા હું તમને કહી દઉં કે કોઈ તમને પૂછે ભાગાકાર કરો ભાગો તો આને આપણે કહીશું ક્યુ ઓફ એક્સ ક્વોશન્ટ બરાબર આ ભાજ્ય છે હકીકતમાં જો આને સ્વરૂપ આપવું હોય તો પી ઓફ એક્સ ભાજક એટલે જી એક્સ ભાગફળ એટલે ક્યુ ઓફ એક્સ અને શેષ એટલે રિમાઇન્ડર આર ઓફ એક્સ બરાબર આવું એનું સ્વરૂપ થાય તો અહીં રિમા એટલે કે શેષ શું મેળે આપણને પ્લસ ત્રણ ખાલી ત્રણ લખો તો પણ ચાલે આ આપણી બહુપદીઓનો ભાગાકાર બહુપદી સાથે જો બોલો છે એકદમ સહેલું કઈ છે આમાં નવીન ખાલી આપણને આ ભાગાકાર આવડે તો આ ગાભાકાર તો આરામથી આવડે ઓલા ગાભાકારના નિયમ આવડે તો આ ગાભાકારના નિયમો આરામથી આપણને આવડે અને આવડ વાત જોઈએ કાંઈ અઘરું છે જ નહીં અઘરા હોતા હિ નહીં હે એકદમ હેલા હોતા ચલો આગળ વધીએ સાથે સાથે એ પણ તમને માહિતી આપી દો આવી જ રીતે આપણે લાઈવ ક્લાસીસ છે ચાલુ છે જેમ તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો ને એવી જ રીતે લાઈવ ક્લાસીસ તમને પ્રશ્ન થાય તમે પ્રશ્ન પૂછી શકો કમેન્ટ સેક્શનમાં બરાબર તમને આ જે બોર્ડ વર્ક છે એ તમારી ઘર સુધી એમנם પહોંચી જાય કે પીડીએફ સ્વરૂપમાં ફોનમાં બરાબર તમને એમ થાય કે મારે આજ લેક્ચર અત્યારે ન જ ભરો મારે બહાર જવાનું લગનમાં હું પછી ભરીશ તો રેકોર્ડ લેક્ચર તમને મળશે બોલો બરાબર એટલે આવી રીતે બધી ફેસિલિટી ઘણી બધી ફેસિલિટી છે બહુ નજીવી કિંમતમાં ધોરણ નવ દસ ના લાઈવ ક્લાસીસ છે ચાલુ થઈ ગયા છે અગિયાર બાર કોમર્સના પાંચ વિષયો છે બહુ નજીવી કિંમતમાં છે એ લાઈવ ક્લાસીસ છે ચાલુ થઈ ગયા છે અને કઈ પણ ડાઉટ હોય સાહેબ ફીસ કેટલી છે કઈ રીતે અમારે જોઈન થવું કઈ રીતે ક્યારે લેક્ચર આવશે શું ટાઈમ ટેબલ છે જોઈ રહ્યા નંબર નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ઝીરો ઝીરો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ઝીરો ઝીરો કોન્ટેક કરો કોલ લગાવો બધી માહિતી તમારી દરેક પ્રશ્નોનું સમાધાન ત્યાંથી મેળવી લો બરાબર અગેન પાછો પાછો એક દાખલો આવે છે ગાભાકાર ભાગ પ્રવિધિ ચકાસો નવું એડ થયું જો નવ એડ થયું સાહેબ આમાં કઈક નવું આવ્યું આ ભાગ પ્રવિધિ ચકાસવાનું કે કશો વાંધો નહીં કશો વાંધો નહીં ચાલો અહીંયા હા શું કરવાનું પહેલા પેલો નિયમ સાહેબ અમને યાદ છે ઉભા રહ્યો સાહેબ બે જ મિનિટ હા બહુપદીઓ છે એ પ્રમાણિત સ્વરૂપમાં હોવી જોઈએ મતલબ ઘાત ઉતરતા ક્રમ બરાબર છે હા સાહેબ યાદ આવી ગયો તો અહીં હવે જોજો પછી થ્રી એક્સ વાળી માઇનસ થ્રી એક્સ વત્તા પાંચ જો ત્રણ ઘાત બે ઘાત એક ઘાત અને તમને એમ થાય સાહેબ ઉતરતા ક્રમમાં હોવી જોઈએ તો આ घात ખબર ને કોઈપણની પણ ઘાત એક હોય કોઈ પણ ની જીરોઘાત એક હોય એક શું કામ એવું હોય છે યાદ હશે કે યાદ ને નહીં હોય કોઈપણની ની ઘાત એક થાય અમુકે ખાલી ખાલી મગજમાં ફિટ કરી લીધું હશે કોઈપણની પણ ઘાત એક કોઈ પણ ની ઘાતમાં ઝીરો દેખાય એક લખ નહીં એવું નહીં હું કામ છે એ હું તમને કહું માનો કે બે ની બે ઘાત છે એને હું બે વડે ભાગું બેની ની બે ઘાત છે એને હું બે વડે ભાગું એનો મતલબ કે આ બે ની એક ઘાત છે તો બે ની બે ઘાત છેદ અંશમાં જાય એટલે ઘાત એની માઇનસ વન થઈ જાય એટલે બેની એક ઘાત થાય કે નહીં હા કે ઓકે હવે જુઓ તો એનો મતલબ આનો જવાબ આવ્યો બે બે ની એક ઘાત હું એમ કરું કે બે ની એક ઘાત છે અને છેદમાં બે ની એક ઘાત છે શું કરું મેં બે ની એક ઘાત છેદમાં બે ની એક ઘાત છે એવું જોજો મને તો આ શું થયું હકીકતમાં બે ની એક ઘાત એટલે બે આ બે ની એક ઘાત એટલે બે પણ નિયમ પ્રમાણે જાવ તો બે ની એક ઘાત અને માઇનસ એક ઘાત કારણ કે છેદ નો સોરી છેદ છે અંશમાં જાય તો ઘાત ની નિશાની ફરે માળ ફરે તો નિશાની ફરે તો આ થયું બે ની ઝીરો ઘાત હવે સાહેબ બે ની ઝીરો ઘાત કેમ એક થાય તો જો બે ના બે એટલે આપણે કરીએ બે એક આ બે હા કે ના તો બે ની ઝીરો ઘાત શું થઈ ગયું એક સમજાણું કોઈ પણ ની ઝીરો આ તો બે છે કદાચ પાંચસો હોય તો ઝીરો ઘાત શું થાય એક આ કારણ થઈને

ગાભાકાર કરવાનો છે સાહેબ અમને ખ્યાલ છે તો ગાભાકાર કરવા માટે આ જે પી ઓફ એક્સ છે એને અંદર મૂકી દઉં માઇનસ એક્સ ક્યુબ પ્લસ

માઈનસ માઈનસ પ્લસ ટુ ટુ એક્ સમજાય કઈ નથી કર્યું આને આની સાથે ગુણ્યું અને આની સાથે ગુણ્યું આની સાથે ગુણ્યું ગુણવું પડે ને બધાને લાગે ચોકીદાર છે તો જેલમાં રહેલા દરેક ગુનેગારો નું ધ્યાન રાખે બરાબર ચાલો હવે તો કે બાદ બાકી કરો નિશાની બદલાવો એમ નહીં બાદ બાકી કરો પ્લસ નું માઇનસ માઇનસ નું પ્લસ પ્લસ નું માઇનસ રેડી તો આ તો થાય ઉડી ઉડી જાય ઉડી હા જ્યાં કેમ તો કે પ્લસ ટુ એક્સ સ્ક્ર માઇનસ ટુ એક્સ ગોખતા ને પેલું ઉડાડી દેવાનું ચેક કરવાનું અહીં બે સરખા આવે છે બે ની સરખા નિશાની વાળું પછી નિશાની બદલાવી પછી ઝીરો થાય

ત્રણ હવે આપણને હું કીધું છે ભાગ પ્રવિધિ ચકાસવાનું એ કીધું છે આપણને ખાલી એટલું કામ કરીને છોડી દેવાનું નથી કીધું ભાગ પ્રવિધિ ચકાસવા માટેનું સૂત્ર આપણને બધા ખબર હોવી જોઈએ હમણાં જ મેં આગળની ની સ્લાઇડમાં લખી દીધું ખબર છે આગળની સ્લાઇડમાં લખી દીધું તું ચાલો શું લખ્યું તું તો કે જોજો અંદરનું પીઓફ એક્સ પીઓફ એક્સ બરાબર આ બેનો ગુણાકાર બરાબર તો કે આ છે ને માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન ક્યુ કોણ છે તો કે એક્સ માઇનસ ટુ વધતા આર ઓફ એક્સ ત્રણ મારે ડાબા બરાબર આ લઈને આગળ વધવાનું મારે પીઓ ફેક્સ આવવું જોઈએ તો આપણો દાખલો સાચો કહેવાય હવે આ શું થશે તો કે હવે આને સ્ટેપ આડાવળા કરું છું અથવા આમ કરીએ પેલું છે આ બે ને ગુણા છે તો હું તમારે બરાબરની નીચે જ બરાબર લાવવાનું વ્યવસ્થા માટે મેં આ બાજુ લીધું પેલું પેલા સાથે પેલું બીજા સાથે માઇનસ પ્લસ માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ એક્સ ક્યુબ માઇનસ માઇનસ પ્લસ ટુ એક્સ સ્ક્વેર હવે બીજું પદ પેલા બીજા પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ ટુ એક્સ સમજાય છે ને પેલું એક વખત એ જ વસ્તુ છે ચાલો હવે આ માઇનસ વન છે આની સાથે માઇનસ વન એક્સ એટલે માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ બે એકા બે અને ત્રણ તો હતા એક્સવેર આ બે સજાતીય પદો છે માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ માઇનસ થ્રી એક્સ હા કે ના અને આ બે સજાતીય છે એટલે પ્લસ ફાઈવ જરા જુઓ તો પીઓફ એક્સ આવે જવું માટે જબ્બા જબ્બા ડબ્બા થઈ ગયું સમજાણું એટલે આ આપણો ભાગ પ્રવિધિ ચકાસી આપણે ભાઈ હા બરાબર છે ને દાખલો બેડો તો આ રીતે આપણે ભાગાકાર બહુપદીનો ભાગાકાર બહુપદી સાથે કરતા શીખ્યા બરાબર તો

સોલ્યુશન તરત જ મળી જશે તો આ સાથે આપણું લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત